हाँ दीदी मारू टिफिन तैयार छे। बस दीदी 5 मिनिट बस जो बनाऊ छु। ना ना भाभी तो रेवा दियो मारे छे ने लेट थाय छे बस नो। अरे ना 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 दीदी बस 5 मिनिट दीदी। ना ना भाभी रेवा दियो हूं जाऊ छु निकलू छु। अरे पण दीदी मम्मी हूं जाऊ छु ने मने लेट थाय छे। हां जा बेटा। जय श्री कृष्ण। जय श्री कृष्ण। बेटा तारू टिफिन क्या? टिफिन नथी हजु लेट थाय छे मारे એટલે હું નીકળું। શું લેટ થાય છે? હજી તને ટિફિન બનાવીને નું આપ્યું? ના ભાભી કઈ કામ કરે છે એટલે નાસ્તોય નથી કર્યો તે। ચાલશે મમ્મી। આલે તને પૈસા દઉં હું। તું છે ને ટાઈમસર નાસ્તો કરી લેજે કાઈ બોલ માં આલે। ના ના માર નથી જોતા છે મારી પાસે। તું નાસ્તો કરી લેજે અને નાસ્તો કરને પછી મને ફોન કરજે ભલે તારી પાસે હોય તોય તું આ રાખ પૈસા હોય તો કામ આવે ઠીક છે? સારું મમ્મી જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હે ભગવાન કેવી છે મારી છોકરીને ટાઈમે ટિફિન ન બનાવી દીધું। બાપના ઘરે લીલા લેરજ કર્યા છે આને કોઈ દિવસ કામમાં દાંડિયો નમાયો જ નથી પોતાનો નીચે। નિકિતા મારા મોજા ક્યાં છે? હા પણ નથી। હા આપુ 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 એક જ મિનિટ આપુ। પેલા સુકોન તારા બાપ જલ્દી કર અમરકા પેરાવ। વાહ અહીંયા પતિદેવની સેવા થઈ છે। વાહ મારી છોકરી ટિફિન વગર નીકળી। હા આ ભાઈ હા આ નીકળું છું બસ આ જસ નીકળો ભાઈ। અહીંયા ઊભી ઊભી મારું સામું શું છો? સવારની ચા નથી મળી મને। ક્યારે ચા આપીશ તું? પણ મમ્મી ચા લઈ આવ જા લઈ આવું। હે ભગવાન આ ચા વગર નું તો મારું માથું બાકી ગયું છે। સવાર ની મને ચા નથી મળી। શું થયું મે હું બગડાવ લઈ ત્યાં છોકરી એ ટિફિન વગર ની ગઈ। શું કરતી હોય અંદર ઈ જ કઈ ખબર ન પડે। બાપના ઘરે લીલા લેરજ કર્યા છે આને કોઈ દિવસ કામમાં દાંડિયો નમાયો જ નથી પોતાનો નીચે। તાર કામ કેવું ચાલે છે? ઈ કે મેં એકદમ ફર્સ્ટ ક્લાસ કોઈ જાત તમારું જો નથી બરોબર ચાલે છે। સારું મમ્મી તમારી ચા આ શું છે? આ મોરી ચા હોય કે અને આ મીઠી મીઠી ચાસણી જેવી છે? મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ। શું તારી ભૂલ થઈ ગઈ? મને ડાયાબિટીસ છે તને ખબર નથી? તારે મને મારી નાખવી છે। કોઈ કામ માં તારું ધ્યાન નથી હોતું હવે હું જાઉં છું। મમ્મી ભૂલ થઈ ગઈ, ભૂલથી તમારા બે ના કપ અદલ બદલ થઈ ગયા। એક આવા આ કપ અદલ બદલ થઈ છે એટલી તને ખબર ન પડે? ચા વગર નો ગયો મારો છોકરો। મમ્મી હવે આવું નહીં થાય, મેં જાણે છે એનકા બદલ બદલ નહોતા કર્યા। સવારની મને ચા નથી આપી, બે વાર તો મારે તને કેવા વાવું કર્યું કે મને ચા દે ચા દે। છોકરી મારી ચા વગર ની ગઈ, ટિફિન વગર ની ગઈ, નાસ્તા વગર ની ગઈ। આખો દિવસ ઈ કોલેજ હરીએ, સાંજે ઠેઠ આવે ત્યાં સુધી મારી છોકરી ભૂખી રહેશે। પણ હવે ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ બીજી વાર નહીં કરું। જા જા હવે બીજું કામ કર, નતો ટાણે જમવાનું નહીં મળે અમને। ભાભી હા બોલા શું તમારી આંખમાં આંસુ? અરે કઈ નથી થયું, તમે કોલેજેથી થાકી ગયા હશો ને, બેઠો હું તમારા માટે નાસ્તો લઈ આવું। ના ભાભી તમારી આંખમાં આંસુ છે।
અરે કઈ નથી થયું, તમે થાકી ગયા છો ને, તમે બેસો, હું નાસ્તો લઈ આવું, ઠીક છે? હાય મમ્મી, શું કરો છો? માળા કરું છું, બીજું તો શું કરું. કોલેજે થી આવી ગઈ? હા મમ્મી. પછી ત્યાં નાસ્તો કર્યો હતો કે એમને? એમ કર્યો હતો મમ્મી. તો સારું લે દીદી, આ લ્યો નાસ્તો, નાસ્તો કરી લ્યો. તમે પણ કરો ને ભાભી. કેવો ગયો આજનો દિવસ? મજા આવી ને કોલેજે? મસ્ત. તો સારું. ભાભી, હા, આજે તમે થોડી મારી હેલ્પ કરશો? મારે આજે પ્રોજેક્ટ બનાવવાનો છે. અરે પાક્કું કરીશ, તમે કહેજો, હું તમને પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરીશ. થેન્ક યુ ભાભી. સારું, તો હવે તમે છે ને નાસ્તો કરો, હું ડિનર રેડી કરી લઉં, ઠીક છે? તમે કરો ને ભાભી, લ્યો. સારું, તો હું જાઉં. આવી હોય લાલ લાલ કરી નાખી છે, આમાં કઈ સ્વાદ ન આવે. આવી રાતી રાતી હોય? જો મમ્મી, રાત્રી તો આમ ધોરી ફૂલ જેવી તરવાની હોય. લાલ હું ખાઈ, કઈ આવડતું નથી. બસ લાલ હું ખાઈ. કેમ છો મમ્મી? બસ મજા આવી ગયો. હા મમ્મી, આવી. બેટા નિકિતા, પાણી લઈ આવતો. બેટા કામકાજ કેવું ચાલે તારું? અમે એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે. આજે કેમ મને આટલો ઉદાસ ઉદાસ લાગે છે? મે એવું છે, થોડું કામનું ટેન્શન છે. એક સારી કંપનીવાળી ડીલ થવાની છે. જો મને ડીલ પાકી થઈ ગઈ, બહુ બધા રૂપિયા ફાયદો થવાનો. અરે વાહ, એ તો સારા સમાચાર છે. મને ભગવાન પર પૂરો ભરોસો છે, તમે જરૂર સફળ થશો. તું તારું કામ કર જા, તને કોઈ પૂછ્યું? જમવાની થાળી તૈયાર કરને. આ મને છાસ નથી દેવાની. તારે બધું ભૂલાઈ જ જાય છે. સવારના પોરમાં કપ ચેન્જ થઈ જતા હોય. એક દી ખાવાનું દેતા ન ભૂલી જાતી તું. હાવ આમને આમ ભૂખા મારીશ. આમાં ખાંડ નાખી છે કે નહીં? તને ના પાડી છે ને નાખવાની? એને ખબર છે કે મને ડાયાબિટીસ છે, તોય નાખે છે ખાંડી. હવે શું કરું મારે એનું? સવારના પોરમાં ચા તો મીઠી મીઠી ચાસણી જેવી. મારે ચા નો પીવી, ખાવું નહીં. તું ઘરમાં કઈ ધ્યાન તો રાખ, ખાસ મમ્મી ને ધ્યાન રાખ. ડાયાબિટીસ ને ખબર પડતી બધી કઈ. તારે કઈ જવાબ દેવાની જરૂર નથી, મેં દઈ દીધો. તારું કામ મન કરવા તું. અરે જમવાનું તો બધું પૂરું થઈ ગયું. મારા પરિવારે તો શાંતિથી જમી લીધું ને, અને હું જે પણ કરું છું એના માટે તો કરું છું ને. કંઈ વાંધો નહીં, હું સવારે જમી લઈશ. લાવને, આજ હું ફ્રી છું તો પપ્પા સાથે થોડીક વાત કરી લઉં, એમની પણ તબિયત પૂછી લઉં ને. ભાભી, તમે ફ્રી થઈ ગયા? હા, તો ચાલો ને, મારે પ્રોજેક્ટ બનાવવામાં આવે, હેલ્પ કરો ને. અરે દીદી આવો, એક જ મિનિટ. હા, આવું છું. દીદી. હા ભાભી. લાવો કરાવું. જો આટલા મારે બનાવવાના છે,
બધા પાર્ટ છે આ બધા અલગ અલગ કરવાના છે અને એકમાં જ ફિનિશ કરવાનું છે આખું. હા તો આમાં થઈ જશે ને? હા પણ સાત છે આ, મતલબ પણ સાતમાં પાર્ટિંગ પાડીને આટલામાં જ સંભાળવાનું છે બધું. કંઈ વાંધો નહીં, પહેલાં તમે અહીંયા ચેક્સ તો પાડી લો. નિકિતા મારું ઓર્ડરવાળું જોજો. દીદી તમે થોડી વાર કરો, હું મમ્મીને દૂધ આપીને આવું. હા પાંચ જ મિનિટ. હા આવી જલ્દી આવજો કારણ કે હવે મોસ્ટ ઓફ થઈ ગયું છે. હા બસ બસ પાંચ જ મિનિટ. મમ્મી તમારું દૂધ. આ શું છે નિકિતા? મમ્મી હળદર વાળું દૂધ તમે તો મંગાવ્યું હતું. આવું હોય આમાં આટલી બધી હળદર હોય? હળદર એટલે આમ થોડીક જમથી નાખવાની હોય. આલે નથી પીવું મારે, રાખ દે રાખી દે અને પગ દબાવ મારા. એ બોલો પગ દાઈ બોલો. હા મમ્મી. અરે દીદી તો સુઈ ગયા છે. કંઈ વાંધો નહીં, એમનો અધૂરો પ્રોજેક્ટ હું જ પૂરો કરી નાખું. એ ભલે સુતા, આમ પણ થાકી ગયા હશે ને. ઓહો 3 વાગી ગયા. કંઈ વાંધો નહીં, ભલે ને 3 વાગ્યા. દીદીનો પ્રોજેક્ટ તો પૂરો થઈ ગયો ને, કાલે એને તો કોલેજમાં તકલીફ નહીં પડે. અને જે કર્યું એ મેં મારા ઘરમાં ઘરના સભ્ય માટે જ કર્યું ને. હે ભગવાન, મારા પતિને એના બિઝનેસમાં ખૂબ સફળતા અપાવજે અને એને ખૂબ આગળ લઈ જાજે. વાહ ભાભી, તમારા જેવા ભાભી કરોડોમાં એક જ હોય. ભાઈ તમારા પર હંમેશા ગુસ્સો જ કરતો હોય છે, છતાં પણ તમે ભગવાન પાસે તેમની સફળતાની જ પ્રાર્થના કરો છો. ભાભી મારો પ્રોજેક્ટ મળતો નથી, તમે જોયો ક્યાંય? ક્યાં મૂક્યો છે? હા દીદી, મેં કાલે જ રાતે એને કમ્પ્લીટ કરીને રેડી કરીને તમારા બેગમાં જ રાખ્યો છે. વાહ ભાભી, થેન્ક યુ સો મચ ભાભી, તમે વર્લ્ડના બેસ્ટ ભાભી છો. બસ બસ બહુ વખાણ ના કરો, મેં કંઈ એવું મોટું કામ નથી કરી નાખ્યું, મેં તો બસ મારી ફરજ પૂરી કરી છે. ચાલો તમારા બેગમાં જ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તૈયારી કઈ બેટા? હા મમ્મી. કોલેજે જવાનું છે ને? હા હા હા. અને આ રાત્રે કેમ 3 વાગ્યા સુધી તારા રૂમમાં લાઈટ ચાલુ હતી? પ્રોજેક્ટ. હા હા, આ પ્રોજેક્ટનું શું થયું તારું? બસ પ્રોજેક્ટ રેડી થઈ ગયો. રેડી થઈ ગયો? સારું સારું. લે આજે થોડુંક મારે લેટ થશે હો ને મમ્મી. હા કાંઈ વાંધો નહીં. હે શરદી કેવી થઈ ગઈ આજે. નિશાબેન તમારું ટિફિન, આજે તમારે સાંજે લેટ થઈ જવાનું છે ને. હા. આજે તમારો પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે. હા ભાભી. સારું, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ભાભી. મમ્મી જય શ્રી કૃષ્ણ. બાય ભાભી. બાય. પોતે તો મહાન સમજતી હશે. મારી પાસે હવે એવી સારી થઈ છે, મારી છોકરીને 2 ટાઈમનું ટિફિન હારે ભરી દીધું. એટલે ઓલી બિચારીને રાતે એટલે કે સાંજે
ઠંડુ જ જમવાનું. કોણ જાણે રાતનું ભરી દીધું હશે, કાંઈ ખબર નથી. સવારે તો ઉઠીએ મોડી. હે ભગવાન, શું કરું આ કામાની કુઈટીનું. મારે એના બાપના ઘરે લીલા લેર જ કર્યા છે એને. લે બેટા, આજ તો તું વહેલો આવી ગયો. હા મમ્મી, આજ થોડું વહેલું કામ પતી ગયું એટલે મેં વહેલો આવી. બોલો લ્યો, કેમ છે? વહેલું કામ પતી ગયું? મમ્મી, ખુશીના સમાચાર આપવાના છે. ખુશીના સમાચાર? બોલ બોલ. પેલા પ્રોજેક્ટ તમને વાત કરી હતી ને? હા હા. જે ટેન્ડર ભરવાનું હતું. હા. ટેન્ડર આપણું પાસ થઈ ગયું. હવે આવતા અઠવાડિયા અંદર સમજીને આપણે 8-10 લાખ રૂપિયા ફાયદો થવાનો છે. વાહ વાહ, તો ખૂબ સારા સમાચાર કહેવાય. મને ખબર જ હતી, મને ભગવાન ઉપર ભરોસો જ હતો કે તમારું આ ટેન્ડર પાસ થઈ જ જશે. મારી પ્રાર્થના સફળ થઈ ગઈ. હવે પ્રાર્થના વાળી બહુ આવી, પ્રાર્થના કરવા વાળી. તારી હું પ્રાર્થના સફળ થતી હતી. હવારે વહેલી ઉઠતી નથી તું કેની ભગવાન ભાઈ આ પ્રાર્થના કરવા ગઈ? મારો દીકરો તો એની જાત મહેનતથી આગળ આવ્યો છે. મારો દીકરો તો એની માં જેવો છે. જા આમ કામ કર તારું. બહુ આવી પ્રાર્થના કરવા વાળી. ચા બેટા, તું હવે ફ્રેશ થઈ જા, થાકી ગયો છે. અને આ બેગરીઓ ને સંભાળીને મૂક દે છે. હા મમ્મી. હા. અને ઓલીને નો ચિંતો તું મૂક જે. અરે હા મમ્મી, તમે ટેન્શન ના લ્યો. ઈ તો ધંધડા વગર ની જ છે. હાવ. આજ હું બહુ ખુશ છું. ખુશ તો હું પણ એટલો છું. આજે એક કામ કરી, આજે આપણે બંને મૂવી જોવા જઈએ. સાચું કહું, મૂવી જોવાની ઈચ્છા તો મારી પણ બહુ છે. પણ સાંજનું જમવાનું કોણ બનાવશે? અને મમ્મી, મમ્મીની તો તમને ખબર જ છે ને, એ મને જવા પણ નહીં દે ને મારી ઉપર કેટલો ગુસ્સો કરશે. ક્યારે એક વાતમાં મારી માયની છો તું? પેલી વાર કીધું, પેલી વાર માં પણ દીધી છું. ભાઈ દર વખતે કંઈક ને કંઈક બહાના બતાવી છે. એમ કે મારે નથી આવું. રાખ તારે જા, આમને રહેજે, કોઈ દિન આવે તે આવા. મોટા ઘરની બહુ બનીને રહેવું આટલું સહેલું નથી. કેમ સમજાવું તમને? મારે બધાને સાથે લઈને ચાલવાનું હોય છે. બધાને ઈચ્છાઓનો મારે વિચાર કરવાનો હોય છે. જો તમારી સાથે આવું તો મમ્મીને ખોટું લાગી જાય, દીદીને ખોટું લાગી જાય, અને ના આવું તો તમને ખોટું લાગી જાય. શું કરવું મારે આમાં? મારે બધાની ઈચ્છાઓ જોવી પડે છે, અને આ બધી વાતમાં ક્યાંક ને ક્યાંક મારી ઈચ્છા, મારી ભાવના દુભાઈ જાય છે. પણ હવે તમને મારે કેવી રીતે સમજાવો? અને તમે આ વાત ક્યારેય સમજશો નહીં. એલી, તારે ઉઠવું નથી. આ બપોર પડી બપોર. મમ્મી, આજ મારા શરીરમાં બહુ નબળાઈ જેવું લાગે છે. સારું થઈ જશે એટલે હું બધું કામ કરી નાખીશ. હવે એવા ખોટા નાટક કરમાં તારા નાટક અહીંયા મારી પાસે નહીં આલે. એવા નાટક તારા બાપની ઘરે કરજે. આ કઈ તારા બાપનું ઘર નથી. અહીંયા તો તારે કામ કરવું જ પડશે. આ તું હા હરે છો? આ આખું પાડી મારા હામુ હું જોસ. ઊભી થાલ અને બધું કામ કરી નાખ ફટાફટ. અને તારા ચિત્રા વિત્રા બધું બાંધીને આવ. મમ્મી, હું મારા પપ્પાના ઘરે જઈ આવું. આમ પણ હું કેટલાય ટાઈમથી એમને મળી નથી, તો હું થોડો ટાઈમ એમની સાથે રહી લઉં તો મારું મન પણ હળવું થઈ જશે. હવે અહીંયા બધું કામ પડ્યું છે ને તારે મન હળવું કરવું છે. આમ તો આમે તું કંઈ કામ કરતી નથી. કાંઈ કામની તો છો નહીં. ક્યાંય તારો દાંડીઓ વાકો વર્તો નથી. જા આમ તું અહીંયા, તારે કાંઈ કામ નથી તારું અહીંયા. અને કે કંઈ મૂવી જોવા જાવ તો તને હાલ આવે છે. તને પ્રોબ્લેમ થાય છે. પપ્પાને ઘરે જાવ તને ટાઈમ મળી ગયો. પપ્પાને ઘરે જાય તો મમ્મીને દીદીને જમવા માટે શું થશે? રાતે તો મને એમ કહેતી મમ્મીને દીદીને જમવા માટે મને નથી જાવ બહાર. જવા દે ને, જવા દે. આમથી કાંઈ કામ નથી. તું જા જ બધે, તો જા ટાઈમે માટે જા. આ તારે કોઈ કામ જ નથી. ન્યા ન્યા રહે જાવે તું. જા રે, કંઈ વાત થાય મમ્મી સીધું રોવાનું ચાલુ કરી. ખોટા નાટક છે નાટક આના. આ તારા પીલુડામાં છે ને
હું નહીં આવું બરાબર, તારા મારી સામે આવા પીલુડા ન પાડવા. આપણે બતાવે ફોટો જોઈને આપણે બતાવે, મને આમ થાય મને તેમ થાય, કોઈ કામ જ નથી આવતું, ત્યાં જ રહેજે. તું કાંઈ કામની નથી. પણ મમ્મી હું કેટલાય દિવસથી નથી ગઈ એટલે કહું છું કે મારે જવું છે. જા જા ને તું અહીંયા જ રહેજે હો, જા. અને છાતી છાતી સાંભળતી છા, પાછી અહીં આવતી નહી, અહીંયા જ રહેશે તારા બાપ ની ઘરે. કઈ દે અહીં કોઈ થી પાછી નો આવે. અરે બેટા નિકિતા આવ આવ આવ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. તા સુખી છે બેટા? કેમ છે તમને? બસ મજા. બેસ બેસ. શું મજામાં નિકિતા? બીજું કેમ ચેતન કુમાર ના આવ્યા સાથે? પાપા એ મૂકવા આવવાના જ હતા, પણ એને ઓફિસ નું કામ આવી ગયું ને તો એને આવ્યા, એટલે હું એકલી આવતી રહી. હા એ વાત તારી સાચી, એને હમણાં ઓફિસ માં બહુ કામ રહે છે. બાકી બોલ બેટા બીજું, તારા સસરા પક્ષ માં બધું બરાબર ને? હા પપ્પા, મારા સસરા માં બધા બહુ સારા છે. મારું સાસુ તો સ્વર્ગ થી પણ સારું છે. હા એ તો દેખાઈ આવે છે. ખૂબ સારું સારું બેટા. તો બેટા હવે તો ઘણા દિવસે ઘરે આવ્યું છે, હા તો એક કામ કરજે, તું સાંજ સુધી અહીંયા રોકાઈ જા અને સાંજનું જમવાનું જમીને જજો હો બેટા. કેમ બેટા કેમ રડે છે? પપ્પા હવે હું એ ઘરે નહીં જાઉં, હવે હું અહીંયા જ રહીશ. ચાલ બેટા, એક વખત દીકરીના લગ્ન થઈ જાય ને તો એનું સાચું ઘર તો પછી સાસરું જ રહે છે, અને ઘરમાં થોડુંક નાનું મોટું ચાલે રાખે આવું તો એ સહન કરવાનું બેટા. પણ જો પરણેલી દીકરી બાપના ઘરે રોકાય ને તો સમાજ એને ભોગવી નાખે છે. જો બેટા નિકિતા, તું ખોટું ન લગાડતી, પણ એક વખત કોઈ છોકરીના લગ્ન થઈ જાય ને તો એ સાસરે જ શોભે. મારી તો એવી સલાહ છે કે થોડી ઘણી તકલીફ વેઠી અને તું તારું સાસરું સાચવી લે તો પાછી તારા ઘરે જતી રહે બેટા. અને પછી એવું લાગે બધું સરખું થઈ જાય તો પછી તું અને ચેતન કુમાર બે અહીંયા રાજી ખુશીથી રોકાવા આવજો ને, આપણે હળી મળીને રહેશું બેટા. પણ અત્યારે સમય અને સંજોગો પ્રમાણે તારે તારા ઘરે હોવું જોઈએ. ભલે પપ્પા, હું તમને તકલીફ નહીં આપું. તમે મને સાસરે મોકલી છે, હું તમારું માન સન્માન તૂટવા નહીં દઉં. હું જતી રહીશ પાછી મારા ઘરે, જેવું છે એવું મારું ઘર છે, હું સાચવી લઈશ. ભલે પપ્પા, હું જાઉં છું. હા બેટા.